Good afternoon, student. Namaste, student. Aaje aapne samaj vishe ma paath 7 aadhunik bharat na kala jema aapne agar vadhiye chhe ke tema chitrakaro to apan khabar chhe ke tena mahan chitrakaro kon chhe apna bharat na to ke Raja Ravivarman, Rabindranath Tagore ane Avindranath Tagore. Rabindranath Tagore ane Avindranath Tagore. મહાન ચિત્રકારો થઈ ચૂક્યા છે તો એમાં આપણે રાજા રવિવર્મા ની વાત કરીએ તો તે 1848 થી 1906 તે સાલમાં તેમણે ખૂબ કાર્ય કરેલું છે અને ચિત્રકામમાં તે ખૂબ જ સારી રીતે આગળ વધેલા છે તેમાં આપણે જોઈએ કેરળ રાજ્ય કેરળ રાજ્યમાં કિલ્લીવનુર ગામ છે કેરળ રાજ્યમાં કિલ્લીવનુર ગામમાં તે નો જન્મ કોનો જન્મ તો કે રાજા રવિવર્માનો જન્મ થયો હતો કેરળ રાજ્યમાં કિલોનું ગામમાં રાજા રવિવર્માનો જન્મ થયો હતો અને તેમાં રામાસ્વામી નાયડુ થિયોડોર જેમ્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાનોના તેમણે ચિત્રકારોને આમંત્રણ આપ્યું હતું તેમાં રામાસ્વામી નાયડુ થિયોડોર જેમ્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાનો તે ખૂબ જ જાણીતા એવા ચિત્રકારોને આમંત્રણ આપ્યું હતું તે પણ ખૂબ જ મોટા ચિત્રકાર હતા તેના ચિત્રો જે રાજા રવિવર્મા જે જે ચિત્રો દોરતા હતા તે વાસ્તવદર્શી હતા કે હમણાં જ બોલ્યું છે વ્યક્તિ ચિત્ર દોરેલું હોય તો આપણને એવું જ લાગે કે આ વ્યક્તિ બેઠા જ છે કે વ્યક્તિ ઊભા જ છે કે જે હમણાં આપણી સાથે વાતો કરશે હમણાં તે આપણી સાથે ચર્ચા વિચારણા કરશે આપણને એમ જ થશે કે ચિત્ર નથી આ તો હમણાં બોલી તેવું આપણને લાગે છે તેમાં તેમના ચિત્રોમાં જોઈએ રાજા રવિવર્માના ચિત્રો તો વિરાટના દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી આ બધા જે ચિત્રો છે તે ચિત્રો રાજા રવિવર્માએ દોરેલા છે તે આ બધા ચિત્રો તેમના માટે ખૂબ મહાન ચિત્રો છે કે જેને ખૂબ સારી મહેનતથી દોરેલા છે અને તેના વખાણ ખૂબ જ થાય છે વિરાટના દરબાર મોટો બધો દરબાર અને ગંગા અવતરણના ચિત્રો ઉર્વશીના ચિત્રો શકુંતલાના ચિત્રો પોર્ટ્રેટ ઓફ લેડીના ચિત્રો આ બધા જ જે ચિત્રો છે તે ચિત્રોને બનાવવામાં આવ્યા છે અને તે બનાવનાર કોણ છે તો કે રાજા રવિવર્મા છે આ રાજા રવિવર્માએ ખૂબ જ સારા ચિત્રો દોરેલા છે અને ચિત્રો એવા જે વાસ્તવમાં હમણાં જ બોલેલું છે એને અમે કલ્પના પણ ન કરી શકીએ તેવા તેમના ચિત્રો ડ્રો કરેલા છે આપણે હંમેશા યુટ્યુબમાં સર્ચ કરવાનું મેં પણ બધા ચિત્રો ન જોયેલા હોય યુટ્યુબમાં સર્ચ કરો કે ગંગા અવતરણના પિક્ચર્સ તો તમને બધું જ દેખાશે આપણે તો ચિત્રનો તો ભરપૂર મોબાઈલમાં ચિત્રો ચિત્રો ને ચિત્રો જ છે પિક્ચર્સનો તો અખૂટ ભંડાર ભરેલો છે 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી હતી પ્રિન્ટિંગ પ્રેસ આપણને ખબર જ છે કે આપણે બધી જ વસ્તુનું છાપકામ કરાવે છે પેપર છે તો પેપર પર પ્રિન્ટ થઈને આવે છે આપણે તમે લોકો વિદેશ કેસના પેપર લખો જ છો તો એ પ્રિન્ટિંગ કહેવાય તો એ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થઈ હતી ક્યારે તો કે 1894માં અને મુંબઈમાં ક્યાં તો કે ઘાટકોપરમાં શરૂ થઈ હતી શું તો કે એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ એ પ્રિન્ટિંગ પ્રેસમાં પણ ચિત્રો આવતા જતા હતા તેમાં પણ બનાવવામાં આવતા હતા તે પ્રેસમાં પણ અને જે આ રાજા રવિવર્મા છે તે ચિત્રો માટે ખૂબ જ જાણીતા હતા અને તેને ખૂબ સારા ચિત્રો દોરેલા હતા તે માટે બધા ચિત્રકારોએ ભેગા થઈને
ચિત્રકાર માટે ખૂબ જ તે પ્રખ્યાત છે અને તેમણે પણ ખૂબ સારું એવું કાર્ય કર્યું છે અને તેને રવિન્દ્રનાથ ટાગોર છે એનું મહાકાવ્ય છે ગીતાંજલિ કારણ કે તે ચિત્રકારની સાથે સાથે તે એક કવિ પણ છે રવિન્દ્રનાથ ટાગોર ચિત્રકારની સાથે સાથે એક કવિ પણ છે અને તેણે કવિ તરીકે મહાકાવ્યની રચના કરી છે તેનું નામ છે ગીતાંજલિ મહાકાવ્ય તે ખૂબ જ બધી જગ્યાએ પ્રખ્યાત છે ગીતાંજલિ મહાકાવ્ય અને રવિન્દ્રનાથ ટાગોરના આપણે આગળ જોઈએ તો આપણે બધાને ખબર છે કે શાંતિ નિકેતન નામની સંસ્થા સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર જેમાં તેમણે શાંતિ નિકેતન નામની જે સંસ્થા છે કોઈ પણ સંસ્થા હોય તેમાં સાહિત્ય હોય સંગીત હોય નૃત્ય હોય કલા હોય આપણી સ્કૂલ પણ એક સંસ્થા છે તો આમાં આપણે બધું જોઈએ છીએ કે આપણે સમયે સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ પ્રોગ્રામ્સ બધા રાખીએ છીએ ફંક્શન બધા રાખીએ છીએ તો એ બધા એમના થતા નથી સંસ્થાને અનુસરીને આપણે બધા જ ફંક્શનો રાખતા હોઈએ છીએ બધા જ કાર્યક્રમો ચલાવતા હોઈએ છીએ તો આપણે તેમાં જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરે ઘણા બધા શાંતિ નિકેતન સંસ્થાના સાહિત્યો છે ચિત્રો છે સંગીત છે આ બધી જ વસ્તુઓનો તેમાં તેને સમાવેશ કરી લીધો છે અને આ ચિત્રોનો રવિન્દ્રનાથ ટાગોર જે ચિત્ર ડ્રો કરે છે અને જે ચિત્ર ડ્રો કરેલા છે તેમાં આપણને શું દેખાય છે જેમ કે રાજા રવિ વર્મા છે તેમાં આપણને તેના ચિત્રમાં વાસ્તવદર્શી હોય તેવું આપણને અંદરથી ફીલ થતું હોય છે તો રવિન્દ્રનાથ ટાગોર જે છે તેમના ચિત્રોમાં રેખાઓમાં ગતિ હોય છે રંગોમાં તાજગી હોય છે અને નિરૂપણમાં ભાવાત્મકતા આપણને જોવા મળે છે રવિન્દ્રનાથ ટાગોરના જેટલા જેટલા ચિત્રો હોય છે જેટલા ચિત્ર ડ્રો કરેલા હોય છે તે બધા જ ચિત્રોમાં આપણે શું જોવા મળે છે તો કે રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી રંગો ખૂબ જ સરસ હોય છે કે હમણાં આપણામાં તાજગી આપણામાં પણ પ્રગટ થઈ જાય છે ચિત્રો જોઈને કે વાહ કેવું મસ્ત કેવું સુંદર ચિત્રનું નિરૂપણ થયેલું છે અને તેની ભાવાત્મકતા આપણામાં ભાવ ઉઠી જાય છે ચિત્રો જોઈને એની ભાવાત્મકતા આપણને એવી જોવા મળે છે કે દુઃખનો ભાવ છે ખુશીનો ભાવ છે કોઈ એવી લાગણી છે પ્રેમનો ભાવ છે કોઈ આત્માનો ભાવ આમાં રહેલો છે એ બધા ભાવો આપણને એમાં જોવા મળે છે અને રવિન્દ્રનાથ ટાગોર જે છે એ નેશનલ લેવલે પણ ખૂબ જ એના સારા એવા ચિત્રો પ્રગટ થયા છે અને તેને તેનું એ બધા ચિત્રનું નિરૂપણ થયેલું છે ત્યારબાદ આવે છે પહેલા હતા રાજા રવિવર્મા બીજા આવ્યા રવિન્દ્રનાથ ટાગોર અને ત્રીજા આવે છે અવિન્દ્રનાથ ટાગોર જે અવિન્દ્રનાથ ટાગોર કઈ સાલમાં તેમના પ્રખ્યાત ચિત્ર થયા છે 1871-1941 આ તેમનો સમય છે 1871-1941 તો આ જ રીતે અવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં કઈ કઈ જગ્યાએ કે તાંજોરમાં ચાઇનીઝ જાપાનીઝ આ બધા ચીન છે જાપાન છે એ બધા રાજ્યોમાં તેમણે તે બધા દેશોમાં ખૂબ સારા એવા ચિત્રો મૂકેલા છે અવિન્દ્રનાથ ટાગોર અને સારું એવું કામ પણ કરેલું છે તેના ચિત્રો પણ ખૂબ જ સરસ છે અને જાપાનીઝ વોસ પદ્ધતિ દોરેલા તેમના ચિત્રોમાં વાતાવરણની વહનતા અને પાત્રોની ભાવવાહિકતા ધબક્યા કરે છે જાપાનીઝ રોઝ પદ્ધતિથી તેમને જે ચિત્રો ડ્રો કરેલા છે એ ચિત્રોમાં શું આપણને જોવા મળે છે તો કે વાતાવરણ આજુબાજુમાં જે વાતાવરણ રહેલું છે એ વાતાવરણની વહનતા તેમાં હોય છે પાત્રોની ભાવવાહિકતા જે પાત્રો એવા રજૂકેલા હોય આપણે જોઈએ છીએ ને બુકમાં નાટક ને એ બધું તો નાટક એવું હોય નાટક વાંચતા વાંચતા કોઈ એવી કથા છે કે કોઈ એવી વાર્તા છે કોઈ એવું લેખ છે એ આપણે વાંચીએ ને તો આપ જો રડવા જેવો ભાવ હોય ને તો આપણા આંખમાં આંસુ આવી જાય છે હસવા જેવો ભાવ હોય તો આપણા મુખ પર હસી જવાઈ જાય છે ખુશીનો ભાવ હોય તો આપણે ખુશ થઈએ છીએ દુઃખનો ભાવ હોય ત્યારે દુઃખ થઈએ છીએ તો એ બધા ભાવો ચિત્રોમાં પણ રહેલા છે વાર્તાઓમાં લેખનોમાં તો રહેલા જ છે પણ તે ભાવો ચિત્રોમાં પણ રહેલા છે તો એ ખૂબ
જરૂરી છે અને એ આ અવિન્દ્રનાથ ટાગોરના ચિત્રમાં આ બધું જ તેમાં ધબકે છે. અત્યારે પણ આ ચિત્ર જોતા હોય તો આપણને ખૂબ જ મજા આવી જાય છે. અને તેને એક બંગાળમાં અવિન્દ્રનાથ ટાગોરે એક શરૂ કરેલી સંસ્થા કે બંગાળમાં સ્કૂલ ઓફ આર્ટમાં કલા વિશેનું શિક્ષણ આપવામાં આવે છે અને તેની માહિતી આપવામાં આવે છે અને કલામાં આગળને આગળ પ્રોત્સાહન કઈ રીતે થવાય, ખૂબ પ્રગતિ કઈ રીતે કરી શકાય તેની ત્યાં માહિતી તેની સ્કૂલ ખોલવામાં આવેલી છે. આપણે કેમ આપણી સ્કૂલમાં બધા લેક્ચર્સ તો લેવાય છે અને ખૂબ ઘણી બધી બધા આગળ વધે તે માટે સ્કૂલની સંસ્થાની સ્થાપના થઈ છે. તો એ જ રીતે બંગાળમાં પણ સ્કૂલ ઓફ આર્ટની શરૂઆત થઈ છે. આ રીતે ત્રણેય ચિત્રકારો ખૂબ જ પ્રખ્યાત છે અને તેને ખૂબ સારું એવું કાર્ય કરેલું છે. અને તેમાં આપણે જોઈએ છીએ કે રાજા રવિવર્મા છે તે ક્યાંથી ક્યાં સુધી હતા, તો તે 1848-1906 સુધી રાજા રવિવર્માએ કામ કરેલું હતું. રવિન્દ્રનાથ ટાગોરે ક્યાંથી, તો કે 1861-1941 સુધી તેણે કાર્ય કરેલું હતું. અને અવિન્દ્રનાથ ટાગોરે 1871-1941 સુધી કાર્ય કરેલું હતું. આ રીતે ત્રણેય ચિત્રકારો છે તે ખૂબ સુંદર રીતે કાર્ય કરીને તેમના ચિત્રો ખૂબ સુંદર એવા ભાવવાળા ચિત્રો દોરેલા છે અને તે ખૂબ સુંદર રીતે દોરેલા છે અને તેનું વર્ણન ખૂબ સારી રીતે આપણે કરી શકીએ છીએ અને સારું એવું ચિત્રનું નિરૂપણ કરેલું છે અને તે સતત ને સતત ચિત્રોની સાથે તે ચિત્રકારો પણ સતત ને સતત સારી રીતે ધબકતા રહે છે. અહીંયા આપણું આ એકમ આ જે પાઠ છે આધુનિક ભારતના કલા તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.